વડોદરા વેમેસ યુનિવર્સિટીમાં નોકરીની લાલચે કરોડોની ઠગાઈનો મામલો સામે આવ્યો છે. ભેજા બાજુએ નોકરી વાંચકો પાસેથી લગભગ 1.67 કરોડ રૂપિયા પડાવી દીધા. અમદાવાદની મહિલાએ સયાજીગંજ પોલીસ મથકે આ મામલે ફરિયાદ નોંધાવી છે. કિંજલ પટેલ નામની એક મહિલા પાસેથી 3 ઠગે 11 લાખ પડાવ્યા. યુનિવર્સિટીના લેટર પેડ પર ખોટા ઓર્ડર અને જોઈનિંગ લેટર બનાવીને ઠગાઈ આચરવામાં આવી. યુનિવર્સિટીના સત્તાધીશોએ પોલીસ ફરિયાદ ન કરતા હવે સવાલો પણ સર્જાયા છે. યુનુસ અમારા સંવાદદાતા વધુ વિગતો સામે આપી રહ્યા છે. યુનુસ, યુનિવર્સિટીના લેટર પેડ પર અપાવુ અને ઠગાઈનો આ સંપૂર્ણ મામલો સામે આવ્યો છે, પણ હજુ સુધી કોઈ પોલીસ ફરિયાદ નથી થઈ. વિગતો શું છે? પોલીસ ફરિયાદ સયાજીગંજ પોલીસ મથકમાં નોંધાઈ ચૂકી છે. જાન્યુઆરી 2022 થી આ કૌભાંડ ચાલતું હતું અને લાંબા સમયથી સયાજીગંજ પોલીસ મથકમાં એક અરજી જે આવી હતી તેના આધારે તપાસ કરવામાં આવી રહી હતી અને આખરે પુરાવાઓને આધારે પ્રાથમિક રીતે જે 3 આરોપીઓ છે તેઓની વિરુદ્ધ મજબૂત પુરાવા મળતા આખરે ગુનો દાખલ કરવામાં આવ્યો છે. અમદાવાદના વસ્ત્રાલમાં રહેતા કિંજલબેન પટેલે આ ફરિયાદ નોંધાવી છે. અગાઉ તેઓ અરજી આપી ચૂક્યા હતા અને તે અરજીને આધારે આ સમગ્ર મામલાની તપાસ કરવામાં આવી હતી, જેમાં વડોદરામાં રહેતા શૈલેષ સોલંકી, રાહુલ પટેલ અને મનીષ કટાડા નામના 3 શખ્સો વિરુદ્ધ આ ગુનો દાખલ કરવામાં આવ્યો છે. એમએસ યુનિવર્સિટીના બોગસ લેટર પેડ બનાવી અને ખોટા ઓર્ડરો બનાવી જોઈનિંગ લેટર તથા અન્ય જે જરૂરી દસ્તાવેજો ખોટા ઉભા કરીને નોકરી આપવાની લાલચ આપી હતી અને આ રીતે અલગ અલગ લોકો પાસેથી 1,67,50,000 જેટલી રકમ પડાવી લેવામાં આવી હોવાનો આરોપ આ સયાજીગંજ પોલીસ મથકમાં નોંધાવેલી ફરિયાદમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે. કિંજલબેન પાસેથી લગભગ જે 11 લાખ જેટલી રકમ પડાવી લેવામાં આવી હતી, આ જ રીતે અલગ અલગ લોકોને નોકરીના પ્રલોભનો આપીને આ રીતે છેતરપિંડી કરવામાં આવી છે. થોડા સમય પૂર્વે દાહોદમાં અલગ અલગ 3 ફરિયાદો નોંધાવી હતી અને આ જ રીતે નોકરી આપવાના નામ ઉપર ઠગાઈ કરવામાં આવી હતી અને હવે સયાજીગંજ પોલીસ મથકમાં જે ફરિયાદ નોંધાવવામાં આવી છે તેમાં હાલ તો 11 થી વધુ જે શાહેદો છે તેઓના નામો આવ્યા છે અને તેઓના નિવેદનો લેવામાં આવ્યા છે, પરંતુ આગામી દિવસોમાં એમએસ યુનિવર્સિટીમાં નોકરીના નામ ઉપર કરોડો રૂપિયાની ઠગાઈનો આ કૌભાંડનો આંકડો ઊંચે જાય તેવી શક્યતાઓ છે. ઓકે યુનુસ, ખાસ એક જાણકારી લોકોને આપી દઈએ કે જે ભોગ બનનાર મહિલા છે તેમણે ફરિયાદ નોંધાવી છે અને લોકોના નિવેદનો પણ સામે આવ્યા છે, પણ યુનિવર્સિટીના સત્તાધીશોએ આ મામલે જો કોઈ એક્શન લીધા નથી, પોલીસ ફરિયાદ ન કરતા એ મામલે સવાલો ચોક્કસ સર્જાય છે.